विद्यार्थी मित्रों, ब्रिज कोर्स क्लास रेडिनेस ज्ञान सेतु धोरण 8 विषय गुजराती तेनो अभ्यास करिए। सौथी पहेला चालो याद करिए, एमां प्रश्न एक छे, तमने गमतो कोईपण एक गीत लखो तो एनी अंदर आपणे धोरण 7 सुधी अभ्यास कर्यो एनी अंदरथी कोई लोकगीत प्रार्थना गीत के ऋतु गीतनी बे चार पंक्तिओ लखी शकीए। उदाहरण तरीके धोरण 7 काव्य छे आजनी घड़ी रणियामणी, तो एनी बे के चार पंक्ति आपणे लखी शकीए। जेम के आजनी घड़ी रणियामणी जीरे सखी आजनी घड़ी रणियामणी, मारा वालाजीना आव्यानी वधामणी जीरे सखी आजनी घड़ी रणियामणी। प्रश्न बे छे, तमारा गाम पादर के मोहल्लानुं वर्णन लखो। तो हम मित्रों आपणे गाम पादर के मोहल्लानुं 5-6 लीटीमां वर्णन करी शकीए। जेम के धोरण 6 अंदर आपणे पादर पाठ भणी गया छीए, तो ए रीते आपणे आपणा गामनुं 5 કે 6 વાક્યોમાં વર્ણન કરી શકીએ। જેમ કે મારા ગામનું પાદર મોટું છે, એમાં ઘણા બધા વૃક્ષો છે, એ પાદરનું જે વાતાવરણ છે એના વિશે આપણે લખી શકીએ। પ્રશ્ન 3, નીચેના શબ્દ ચોરસમાં આપેલા રૂઢિપ્રયોગ શોધો અને નીચે આપેલા અર્થ સામે લખો। તો અહીંયા મિત્રો શબ્દ ચોરસ આપેલો છે કે જેમાંથી આપણે રૂઢિપ્રયોગ શોધવાનો છે અને નીચે જે અર્થ આપેલા છે એની સામે રૂઢિપ્રયોગ લખવાનો છે। દાખલા તરીકે પહેલું છે પાછા વાળીને જોવું, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પૂંઠ વાળવી એ રૂઢિપ્રયોગ છે, અહીંયા લખી શકીએ। એ પ્રમાણે બીજા જે અર્થ આપેલા છે એની સામે રૂઢિપ્રયોગ શોધીને લખી શકીએ। પ્રશ્ન 4, તમને આવડતી કોઈપણ 5 કહેવતો લખી એનો વાક્ય પ્રયોગ કરો। તો અહીંયા આપણે ધોરણ 7 સુધી જે અભ્યાસ કર્યો એમાં કહેવતો આવતી હોય અથવા અન્ય ગુજરાતીની કોઈ કહેવતો એ અહીંયા લખી અને એનો વાક્યમાં પ્રયોગ કરી શકીએ। જેમ કે ઉદાહરણ તરીકે કહેવત લઈએ, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, એટલે એનો અર્થ કે સાવ ઉજ્જળ। તો વાક્ય પ્રયોગ કરીએ કે ભાલ પ્રદેશ માટે એક કહેવત છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। એ રીતે અન્ય કહેવતો અને વાક્ય પ્રયોગ આપણે એમાં કરી શકીએ છીએ। એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 5, કે જેમાં કૌંસમાં આપેલ જે સંજ્ઞાઓ છે એનું વર્ગીકરણ કરવાનું છે। અહીંયા ઉપર કૌંસમાં સંજ્ઞાઓ આપેલી છે, અહીંયા નીચે જેના 5 પ્રકાર છે વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક, તો એને વર્ગીકૃત કરવાનું છે। ધોરણ 6 ની અંદર આપણે સંજ્ઞાના પ્રકારો શીખી ગયા છીએ। ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા ઉપરના જે સંજ્ઞાઓ છે એમાંથી વ્યક્તિવાચકમાં સરદાર સરોવર, જાતિવાચકમાં આંબો, દ્રવ્યવાચકમાં ચા, સમૂહવાચકમાં સૈનિક અને ભાવવાચકમાં રડવું। તો આ પ્રમાણે જે સંજ્ઞાના પ્રકાર છે અને એ સંજ્ઞાના પ્રકારમાં કોષ્ટકની અંદર ગોઠવીશું। ત્યારબાદ પ્રશ્ન 6, ધોરણ 7માં તમે ભણી ગયેલ એકમમાંથી તમને સૌથી વધુ ગમ્યું હોય તે પાત્ર વિશે લખો। તો આમાં આપણને જે પાત્ર ગમ્યું હોય એના વિશે આપણે લખી શકીએ। પ્રશ્ન 7, મારું ગામ વિશે 15 વાક્યો લખો। તો અહીંયા આપણે આપણા પોતાના ગામ વિશે લખી શકીએ કે ગામનું જે વાતાવરણ છે, ગામ નાનું મોટું હોય, ગામના લોકો કેવા છે, એ બધી બાબતો એમાં આપણે આવરી લઈશું। દાખલા તરીકે મારું ગામ સ્વચ્છ અને સુંદર છે, મારા ગામમાં ગ્રામ પંચાયત છે, મારા ગામના લોકો એકબીજા સાથે અળેમણે રહે છે, એ પ્રમાણેના વાક્યો આપણે લખી શકીએ છીએ। પ્રશ્ન 8, પૂર્ણવિરામ ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, અર્ધવિરામ, ગુરુવિરામ, અવતરણ ચિહ્નો નો ઉપયોગ કરીને 2-2 વાક્યો લખવાના છે। તો આપણે જે વિરામ ચિહ્નો અગાઉ શીખીના ધોરણમાં શીખી ગયા છીએ એના આધારે 2-2 વાક્યો લખીશું। દાખલા તરીકે પહેલું વાક્ય લઈએ પૂર્ણવિરામ, તો પહેલું અમદાવાદ મોટું શહેર છે, એ રીતે બીજું વાક્ય પણ લઈ શકીએ। બીજું છે ઉદ્ગાર ચિહ્ન, તો ઉદ્ગાર ચિહ્નમાં આપણે ઉપયોગ થયો એવા વાક્યો લઈએ, જેમ કે શા વિચારમાં પડી ગયા છો મહારાજ, એવા ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો એવા વાક્ય લઈ શકીએ। ત્રીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન, દાખલા તરીકે કેમ મૂંગા થઈ ગયા, તો એ પ્રમાણના વાક્યો
અર્ધવિરામ ના બહેન ના એને કેદમાં લઈ ગયા તો એ પ્રમાણે અર્ધવિરામનો ઉપયોગ થયો એવા વાક્યો લખી શકીએ. એના પછી ગુરુવિરામ વચ્ચે બે ભૂલકા, એક પશુ દેહધારી અને એક માનવ દેહધારી, તો આ પ્રમાણેનું અન્ય વાક્ય પણ આપણે લખી શકીએ. છેલ્લે અવતરણ ચિહ્ન, તો અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો વાક્ય લખીએ, દાખલા તરીકે એ આંખ પણ નથી કે શું, તો આ પ્રમાણેના વાક્યો એમાં લખી જેમાં એ ચિહ્નનો ઉપયોગ થયો હોય તે પ્રમાણે આ જે એક્સરસાઇઝ છે સ્વાધ્યાય કાર્ય એ પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ કદમ એક, તો અહીંયા પહેલો પ્રશ્ન છે, આપેલ ચિત્રોને આધારે વાર્તા બનાવોને લખો. તો અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો કે જે પહેલું ચિત્ર છે ત્યાં વૃક્ષની જે ડાળી છે અને એક હાથીનું બચ્ચું એટલે કે મધ્યનું તોડી રહ્યું છે, જે વૃક્ષને પસંદ નથી. બીજા ચિત્રમાં વૃક્ષ એ મદનિયાને ડાળી ન તોડવા ચેતવણી આપતું હોય એવું દૃશ્ય આપણને દેખાઈ રહ્યું છે. ત્રીજા ચિત્રમાં જે વાતાવરણ છે, ગરમીનું પ્રમાણ વધુ છે અને મદનિયું પરસેવે રેબઝેબ થઈ ગયું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. અને ચોથા ચિત્રમાં મદનિયું છે એ ખરા તડકામાં વૃક્ષની છાયા શોધતું શોધતું એ જ વૃક્ષ પાસે આવે છે કે જે વૃક્ષની એને ડાળી તોડી છે, છતાં પણ એ જે વૃક્ષ છે એ એને આશ્રય આપે છે. ત્યારબાદ પ્રશ્ન બે જોઈએ, નીચેના વાક્યો આડાવડા થઈ ગયા છે તો તેને ક્રમમાં ગોઠવી ફરીથી લખો. તો અહીંયા પાંચ વાક્યો આપેલા છે જેના વાક્યના ક્રમની અંદર યોગ્ય ક્રમમાં એ વાક્યો ગોઠવવાના છે. દાખલા તરીકે પહેલું વાક્ય જોઈએ, રમકડાં રહ્યા છે બાળકો ખરીદી, તો અહીંયા વાક્ય એવું થશે કે બાળકો રમકડાં ખરીદી રહ્યા છે, તો એ પ્રમાણે અન્ય વાક્ય પણ આપણે યોગ્ય ક્રમમાં લખીશું. એના પછી પ્રશ્ન ત્રણ છે, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, ફુગ્ગાવાળા અને બાળકો શું વાત કરતા હશે? તો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બાળકો છે એ ફુગ્ગાવાળા સાથે ફુગ્ગાની કિંમત વિશેની વાતચીત કરી રહ્યા હશે. બીજો પ્રશ્ન છે, બાળક ફુગ્ગા સાથે કેમ ઉડતો હશે? તો અહીંયા બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે પેલું બાળક છે એ ફુગ્ગા સાથે ઉપર આકાશમાં ઉડે છે, તો ત્યાં વધારે પવન હોવાના કારણે અને બીજું કે બાળકનું વજન પેલા ફુગ્ગાઓ કરતાં ઓછું હોય તેથી એ હવામાં આકાશમાં ઉડતો હશે. ત્રીજો પ્રશ્ન છે, ઉડતો બાળક કેવી રીતે નીચે આવી ગયો? તો અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પેલા જે ફુગ્ગાઓ છે એમાંથી ફુગ્ગા ઓછા થયા છે, એટલે કે બાળકે એની પાસે કોઈ પિનની મદદથી અથવા એવું કોઈ ધારદાર વસ્તુ હોય એના મદદથી એ ફુગ્ગા ફોડ્યા હોય, જેના કારણે વજન વધતા પેલા ફુગ્ગાનું પ્રમાણ ઘટે અને બાળકનું વજન વધે એટલે નીચે આવે છે. પ્રશ્ન ચાર, બાળકને ફુગ્ગા સાથે ઉડતા જોઈ બધા શું વિચારતા હશે? તો બધાને પણ એ જ પ્રશ્ન થતો હશે કે બાળક કેવી રીતે નીચે આવશે તેના વિશેની એ ચર્ચા વિચારણા કરતા હશે, એના વિશે વિચારતા હશે. પ્રશ્ન પાંચ છે, તમે જો ફુગ્ગા સાથે ઉડી જાઓ તો શું થાય? તો આપણે પણ એ રીતે જ કોઈક વસ્તુ વડે એ ફુગ્ગા ફોડીને નીચે આવવાનો પ્રયત્ન કરીશું. એના પછીનો જે પ્રશ્ન છે, પ્રશ્ન ચાર, તમને ગમતું કોઈ ચિત્ર અહીં ચોંટાડો અને ચિત્રના આધારે શબ્દો અને વાક્ય લખો. તો મિત્રો, અહીંયા આપણને જે ગમતું હોય એવું કોઈ ચિત્ર લગાવીશું અને એ ચિત્રમાંથી જે શબ્દ હોય એ આઠે આઠ શબ્દો ગોઠવી અને એ શબ્દો દ્વારા અહીંયાનું વર્ણન કરશું. દાખલા તરીકે બજારનું તમે કોઈ ચિત્ર લગાવશો તો બજારની અંદરથી એ આઠ જે શબ્દો છે બજારના ચિત્રના આધારે આપણે લખીશું અને એના આધારે વર્ણન કરીશું. જેમ કે આ ચિત્ર બજારનું છે, બજારમાં ઘણા બધા સાધનો છે, ઘણી બધી દુકાનો છે, ઘણા બધા લોકો છે, એ પ્રમાણે આપણે અહીંયા એ વાક્યો લખીશું.